વેલકમ બેક. તો મહત્વના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદના વટવા જીઆઈડીસીમાં આગની ઘટના સામે આવી છે. ગોડાઉનમાં આગ લાગી હાલ તો પરિસ્થિતિ કાબુમાં લેવાઈ છે. જાનહાનીના અહેવાલ નથી. ગોડાઉન પાસે આવેલા કેબિનમાં આગ લાગી હતી. રસાયણના જથ્થામાં આગ લાગી હતી. વટવા જીઆઈડીસીમાં અનાર કેમિકલ F1 પ્લોટ નંબર અને હિન્દ પ્રકાશ ગોડાઉનની સામે આ બનાવ બન્યો હતો. ગોડાઉનમાં આગના કારણે ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા છે. દૂર દૂર સુધી હાલ ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. વટવાના કેમિકલના જથ્થામાં એક આગ લાગી છે. વટવાની આ ઘટના કે જ્યાં જીઆઈડીસીના એક કેમિકલ જથ્થામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. હાલ તો આગ તો કાબુમાં આવી ગઈ છે અને કોઈ જાનહાનીના અહેવાલ નથી. પરંતુ જે આગ લાગી છે જેના દ્રશ્યો આપ જોઈ શકો છો. વાત સુરતની. સુરતના ઉત્તરાયણ પોલીસ મથકના પીએસઆઈ સામે આક્ષેપ. પીએસઆઈ 10 લાખ રૂપિયાની લાંચ માંગ્યાનો આરોપ છે. લાંચ લેવા મોકલાયેલા બે પૈકી એક આરોપી પકડાયો છે. જાણવા જોગ ફરિયાદ દાખલ ન કરવા લાંચ માંગી હતી. પીએસઆઈ ડીકે ચોસલાએ યુવક પાસે લાંચની માંગ કર્યાનો આરોપ છે. 12 સપ્ટેમ્બરે પીએસઆઈ યુવકને પોલીસ સ્ટેશને બોલાવ્યો અને આઈફોન જમા કરી લીધો. ત્યારબાદ ફરી 19 સપ્ટેમ્બરે યુવકને બોલાવી તપાસ આગળ ન વધારવા 10 લાખની માંગણી કરી હતી. લાંચ માંગવા યુવકે લાંચ રૂશ્વત વિરોધી દળનો પણ સંપર્ક કર્યો અને જેમાં પીએસઆઈએ નિલેશ ભરવાડ અને પિયુષ રોયને લાંચ લેવા મોકલ્યા હતા. એન્ટી કરપ્શન બ્યુરોનું છટકું ગોઠવાયું હોવાનું પણ જાણ થતાં નિલેશ ભાગી ગયો હતો. પિયુષ રોય 10 લાખ રૂપિયા સાથે એન્ટી કરપ્શન બ્યુરોના હાથી ઝડપાયો છે. વલસાડના વાપીમાં પરિવાર માટે ધુમાડો બન્યો ઘાતક. મચ્છરના ત્રાસથી કરેલા ધુમાડાથી એકનું મોત નીપજ્યું છે. પરિવારની એક બાળકીનું ગૂંગળામણથી મોત નીપજ્યું છે. પરિવારના અન્ય 4 સભ્યો બેભાન થયા. ધુમાડાથી અસરગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.